ચાલો સેકન્ડ ચેપ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ. તો એમાં બે જોઈન્ટની ડિઝાઇન કરવાની છે. એમાં આપણે આજે ક્વોટર જોઈન્ટની ડિઝાઇન કરશું. કમ્પોનન્ટ જોઈ લઈએ પહેલા. ક્વોટર જોઈન્ટમાં એક આ ટાઈપનો એલિમેન્ટ છે જેને શું કહેવાય છે, સોકેટ. એક આ ટાઈપનો એલિમેન્ટ છે એને શું કહેવાશે, સ્પીગોટ. અને આ એક સ્ટ્રીપ છે ટેપર, એનો શું કહેવાશે, કોટર. તો હવે સપોઝ જોઈન્ટ કરવો છે તો કઈ રીતે થશે. સ્પીગોટ છે, આ સ્પીગોટને સોકેટની અંદર જે હોલ છે એ કોટર ઇન્સર્ટ કરવા માટે હોલ પ્રોવાઈડ કરેલા છે. હોલ થ્રુ આઉટ થશે એ રીતે બંનેની મેચ કરાવી દેશું અને પછી એની અંદર કોટર ઇન્સર્ટ કરાવી દેશું. આ થઈ જશે આખો જોઈન્ટ, બરાબર. આ જે પોર્શન દેખાય છે અને આ જે પોર્શન છે એ શું ઇન્ડિકેટ કરે છે, શાફ્ટ. તો અહીંયા કોટર જોઈન્ટની એપ્લિકેશન શું હશે, તો બે લિનિયર જે શાફ્ટ છે એને જોઈન્ટ કરવા માટે. હવે બે શાફ્ટ, સપોઝ આ બે શાફ્ટ છે એને જોઈન્ટ કરો છો તો બંને શાફ્ટ કાં તો આ રીતે કમ્પ્રેસ થશે કાં તો બંને શાફ્ટ આ રીતે ટેન્સાઇલ લગાવશે. બંને શાફ્ટ જે છે એ કોક્સિયલ છે અને કાં તો કમ્પ્રેસિવ અથવા તો ટેન્સાઇલ લગાવે છે, એટલે આ ડાયરેક્ટ સ્ટ્રેસ થશે. તો અહીંયા બે શાફ્ટને જોઈન્ટ કરવા માટે વન ઓફ ધ ટાઈપ્સ ઓફ જોઈન્ટ અહીંયા આપણે શું યુઝ કરીએ છીએ, કોટર જોઈન્ટ. એને ડિઝાઇન કરવાની છે. અહીંયા ફિગર ડ્રો કરેલી છે. ફિગરનો ફ્રન્ટ વ્યૂ છે, સપોઝ આ શું ડ્રો કરેલું છે, કોટર ટેપર ફોર્મમાં છે, એટલે આ રીતે આ કોટર છે. પછી સેકન્ડ થિંગ આ છે સ્પીગોટ, બરાબર. તો આ સ્પીગોટનો વ્યૂ ડ્રો કરેલો છે અને આ સાઈડનો જે પોર્શન છે એ શું ઇન્ડિકેટ કરે છે, સોકેટ. ચાલો હવે ડિઝાઇન ટૂંકમાં ઇન્સર્ટ. અહીંયા ત્રણ એલિમેન્ટ છે, સોકેટ છે, સ્પીગોટ છે અને કોટર છે. વન બાય વન એને ડિઝાઇન કરશું. ડિઝાઇન કરીએ મતલબ શું, એને ડાયમેન્શન કેલ્ક્યુલેટ કરશું. તો પહેલા જોઈ લઈએ કે સપોઝ આ સ્પીગોટ છે તો સ્પીગોટમાં આ જે ભાગ છે, આ જે ભાગ, આખો રોડ કહેવાશે સ્પીગોટ રોડ. આ જે ભાગ છે એને શું કહેવાશે, કોલર. આ જે ઇન્ડિકેટ કરેલું છે ને ઇટ ઇઝ કોલર. તો કોલર ઓફ વોટ, સ્પીગોટ. આ પણ કોલર છે પણ એ કોલર શેની છે, સોકેટની. આ જે કોલર છે એ સોકેટની કોલર છે, એરિયા. એન્ડ આ જે કોલર છે એ શેની કોલર છે, સ્પીગોટની, બરાબર, એરિયા. કોલરનું કામ શું થશે કે જ્યારે સ્પીગોટ છે એ સોકેટની અંદર જવા દેશું ને, જો આ બંનેની કોન્ટેક્ટ સરફેસ અહીંયા મેચ થઈ જશે એટલે શું થશે કે જોઈન્ટ છે ને એ રિજિડ બનશે. તો અહીંયા પહેલા સ્પીગોટની ડિઝાઇન કરીએ. તો આ સ્પીગોટ છે, એનો રોડ છે, આ કોલર છે અને આ શાફ્ટ. હવે અહીંયા હવે ડિઝાઇન કરશું ને, જેમ કે આ શાફ્ટ છે તો કાં તો ટેન્સાઇલ ફોર્સ લગાવશે બંને બાજુ અને કાં તો કમ્પ્રેસિવ લગાવશે. તો હવે જ્યારે એની ડિઝાઇન કરશું એટલે એક્ચ્યુઅલમાં લોડ ડાયરેક્ટ ટાઈપ છે, રાધર ઇટ ઇઝ ફોર્મ ઓફ ટેન્સાઇલ ઓર ઇન ફોર્મ ઓફ કમ્પ્રેસિવ. બટ અલગ અલગ જે ડિફરન્ટ એલિમેન્ટ છે એમાં એની ઇફેક્ટ અલગ અલગ કંઈક હશે. તો નો ડાઉટ કે અહીંયા જે સ્ટ્રેસ લગાવીએ છીએ એ ટેન્સાઇલ કાં તો કમ્પ્રેસિવ છે, પણ એલિમેન્ટની અંદર જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતા હશે એ અલગ અલગ ટાઈપના હશે. ડિઝાઇન કરશો એટલે વધારે આઈડિયા આવશે. તો જે સ્પીગોટ છે એની ડિઝાઇન કરવી છે તો અહીંયા ડાયમેન્શન લખેલા છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કયા પેરામીટર આપણે શું કહેશું સાઈઝને. તો સે ફોર એક્ઝામ્પલ આઈરવા જે ભાગ છે ને, આઈરવા ભાગ એ શું ઇન્ડિકેટ કરે છે, સ્પીગોટનો રોડ.
પછી શું આવે છે, પછી અહીંયા શું છે, કોલા કોલા ઓફ સ્પીગો, અને અહીંયા લાસ્ટમાં શું છે, ડાયામીટર મતલબ કે શાફ્ટ. તો આ શાફ્ટ ડાયામીટર છે જેને આપણે શેનાથી ઇન્ડિકેટ કરશું, સ્મોલ ડી થી, બરાબર. પછી શું આવે છે, કોલાર. તો કોલારનો જે ડાયામીટર છે એ ડાયામીટરને શેનાથી ઇન્ડિકેટ કરશું, ડી ટુ થી, બરાબર. અને એની જે થિકનેસ છે, થિકનેસને શેનાથી ઇન્ડિકેટ કરશું, કેપિટલ એફ. પછી અહીંયાથી શું સ્ટાર્ટ થાય છે, સ્પીગોટનો રોડ. કોલાર પછી શું સ્ટાર્ટ થાય છે, સ્પીગોટનો રોડ. આ સ્પીગોટનો રોડ છે, રેડી. એનો ડાયામીટર કેટલો છે, ડી વન જેટલો, ક્લિયર. એટલે આ થઈ જશે સ્પીગોટ. પછી સેકન્ડ છે સોકેટ. તો સોકેટની જે કોલર છે, મતલબ કહી દયા, એ સ્પીગોટની કોલર સાથે ટચ થયેલી હશે અહીંયાથી, બરાબર. એટલે સોકેટની મૂવમેન્ટ અને સ્પીગોટની મૂવમેન્ટ રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ છે એને લિમિટ કરી શકાય. તો આનો જે ડાયામીટર છે સૌથી હાઈએસ્ટ હશે, ઇક્વલ ટુ ડી ફોર, બરાબર. આનો જે ડાયામીટર છે એ કેટલો છે, ડી ફોર. પછી આની જે થિકનેસ છે એ કેટલી છે, કેપિટલ ઈ, થિકનેસ કેપિટલ ઈ. ચાલો, પછી કોલારની આ બાજુનો જે રહ્યો પોર્શન છે એ શું કહેવાશે, સોકેટનો રોડ. અહીંયાથી અહીંયા સુધી આખું શું છે, સોકેટનો રોડ. અને એનો આઉટર ડાયામીટર કેટલો છે, ડી થ્રી, બરાબર. અને એના પછી શું આવી જશે, શાફ્ટ, જેને આપણે જોઈન્ટ કરેલી છે. હવે આની અંદર જે હોલ છે, એ હોલ એનો ડાયામીટર કેટલો હશે, તો એની અંદર આપણે શું ઇન્સર્ટ કરવાના છીએ, સ્પીગોટ. તો સ્પીગોટનો રોડનો ડાયામીટર કેટલો છે, ડી વન. તો આના અંદરનો ડાયામીટર પણ કેટલો હશે, ડી વન, તો જ એની અંદર ઇન્સર્ટ થશે ને, બરાબર. હવે ડાયમેન્શન જોઈ લઈએ. જે સી છે ને, સી એ શું નિકલ કરે છે, આ સોકેટ છે. સોકેટમાં જે હોલ સપોઝ અહીંયા સુધી બનાવેલો છે સ્પીગોટ ઇન્સર્ટ કરવા માટે, તો બાકીનું જે ડિસ્ટન્સ સોલિડ વધે છે ને, ઇટ ઇઝ સી, ક્લિયર. તો ડાયમેન્શન જોઈ લઈએ પહેલા, કે સ્મોલ ડી શું ઇન્ડિકેટ કરે છે, શાફ્ટ ડાયમીટર. એનાથી વધારે શું હશે, ડી વન, એ શું ઇન્ડિકેટ કરશે, ડાયામીટર ઓફ રોડ ઓફ સ્પીગોટ. અને એનાથી લાર્જર શું હશે, ડી ટુ, એ શું ઇન્ડિકેટ કરશે, ડાયામીટર ઓફ કોલાર ઓફ સ્પીગોટ. એનાથી હાયર ડાયમેન્શન કયા છે, ડી થ્રી, એ શું ઇન્ડિકેટ કરશે, ડાયામીટર ઓફ રોડ ઓફ સોકેટ. અને સૌથી લાર્જેસ્ટ શું હશે, ડી ફોર, અને એ શું ઇન્ડિકેટ કરશે, ડાયામીટર ઓફ કોલાર ઓફ સોકેટ, ક્લિયર. ચાલો, પછી ક્વાર્ટર છે. ક્વાર્ટરમાં એક્ઝેક્ટ મિડ લાઇન ઉપર, આ સપોઝ ક્વાર્ટર છે, તો મિડ લાઇન ઉપર અહીંયા આ જે વિડ્થ છે ને એ બી જેટલી છે, કેપિટલ બી. અને આ જે થિકનેસ છે એને આપણે એઝ અ ટી કન્સિડર કરશું. તો આ જો ટી જેટલી થિકનેસ હશે, તો સપોઝ એને ઇન્સર્ટ કરવા માટે જે હોલ બનાવેલો છે, તો આ થિકનેસ ટી જેટલી છે, તો આ પણ કેટલી હશે, થિકનેસ સ્મોલ ટી, બરાબર. અને સ્પેશિયલી આ હોલ શાના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે, ક્વાર્ટર ઇન્સર્ટ કરવા માટે. એટલે જે જોઈન્ટ છે એ રિજિડલી ફિક્સ થશે, ક્લિયર. ચાલો, ઇન શોર્ટ, હવે આની ડિઝાઇન કરવાની છે. ખાસ આ ડાયમેન્શન બધાને યાદ રહેવા જ જોઈએ, સ્મોલ ડી શાર્પ ડાયમીટર, ડી વન, એનાથી લાર્જર ડી ટુ, એનાથી લાર્જર ડી થ્રી, અને સૌથી લાર્જર ડી ફોર, ક્લિયર. આ જે ડિસ્ટન્સ છે, સોલિડ ડિસ્ટન્સ કેપિટલ સી, સોકેટના કોલરની થિકનેસ કેપિટલ ઈ, સ્પીગોટના કોલરની થિકનેસ કેપિટલ એફ. અત્યારે જે ડિઝાઇન જોશું ને, એ ફૂલ જોશું. એક એક્ઝામ્પલ પણ ફૂલ ડિઝાઇનનો કેલ્ક્યુલેટ કરશું, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ ને, તો ફૂલ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો નહીં થાય. સપોઝ ટોટલ કેટલા ઇક્વેશન છે, 12 ઇક્વેશન છે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. તો 12માંથી કેલ્ક્યુલેશન આપણે એક અથવા તો બેની જ કરતા હશું, પણ એના માટે ઇમ્પોર્ટન્ટ શું થશે, સે ફોર એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ ડેટા આપેલા છે, તમને એવું કીધેલું છે કે ભાઈ કેલ્ક્યુલેટ ધ થિકનેસ ઓફ કોલાર ઓફ સ્પીગોટ. તો આપણને આઈડિયા હોવો જોઈએ કે સ્પીગોટના કોલારની જે થિકનેસ છે ઇન્ડિકેટ બાય કેપિટલ એફ,
સોકેટ ના કોલર ની થિકનેસ છે ઇન્ડિકેટ બાય કેપિટલ ઈ. આ જો યાદ હશે ને પેરામીટર, તો આના બેઝ ઉપરથી ઇક્વેશન આઈડિયા આવશે અને એક્ઝામ્પલ મતલબ કે સમ્સ સોલ્વ થશે. ચાલો હવે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. આ ફિગર આપણે અહીંયા જ રાખશું એટલે વધારે આઈડિયા આવે. હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ને, પહેલાં માઇનર જે તમે ઓલરેડી પ્રિપેરેટરી એક્ટિવિટીમાં વેરિયસ ઇક્વેશન લખેલા છે ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શેપ. સપોઝ આ સર્ક્યુલર એરિયા છે, આનો ડાયામીટર ડી જેટલો છે, તો આ એરિયા કેટલો લખાશે? પાઈ બાય ફોર ડી સ્ક્વેર. જસ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ. પછી અહીંયા બે સર્કલ ટુ વપરાયેલા છે, અંદર હોલો પાર્ટ છે અને હેચિંગ છે ને એ સોલિડ ઇન્ડિકેટ કરે છે. સપોઝ તો અંદર જે હોલો છે એનો ડાયામીટર ડી વન છે અને બહારનો ડાયામીટર કેટલો છે? ડી ટુ. તો હેચિંગ કરેલો છે ને, આ હેચિંગ પોર્શન આ જ એરિયા લખવો છે. સપોઝ અંદર કંઈ છે નહીં, તો આ એરિયા કઈ રીતે લખાશે? તો આખા સર્કલનો ડાયામીટર કેટલો? પાઈ બાય ફોર. આખા સર્કલનો એરિયા કેટલો થશે? પાઈ બાય ફોર ડી ટુ સ્ક્વેર. આખો ડી ટુ છે. હવે અંદર જે હોલો છે આ એરિયા કેટલો થશે? પાઈ બાય ફોર ડી વન સ્ક્વેર. એકચ્યુઅલમાં અંદર કંઈ છે જ નહીં, આ હોલો છે ખાલી. આ સોલિડ એરિયા લખવો હશે તો કેટલો લખાશે? તો કે ટોટલ એરિયામાંથી આ એરિયા માઇનસ કરી દઈએ. પાઈ બાય ફોર ડી ટુ સ્ક્વેર માઇનસ પાઈ બાય ફોર ડી વન સ્ક્વેર. એટલે એરિયા શું લખાશે? પાઈ બાય ફોર ડી ટુ સ્ક્વેર માઇનસ ડી વન સ્ક્વેર. બરાબર. ચાલો પછી અહીંયા ફિગર ડ્રો કરી લઈએ. બે ટાઈપના એરિયા છે. આ સર્ક્યુલર રોડ છે ઓફ ડાયમીટર ડી. તો આ જે ડોટેડ હેચ છે આ સર્ક્યુલર હશે. તો આનો એરિયા લખીએ આપણે પાઈ બાય ફોર ડી સ્ક્વેર. પણ આ જે લિનિયર હેચ કરેલું છે આ પેરિફેરી છે. બરાબર. આ એરિયાના આ એરિયા અલગ છે, એઝ વી ડિસ્કસ ઇન એક્ઝામ્પલ ઓફ સિમ્પલ સ્ટ્રેસ. તો આ જે લિનિયર ડિસ્ટન્સ છે આ એરિયા લખવો હશે પેરિફેરીનો. તો કેટલો લખાશે? તો આ થશે પાય ઇન્ટુ ડી. પાય ઇન્ટુ ડી. અને આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ ટી આપેલું છે. પાય ઇન્ટુ ડી ઇન્ટુ ટી. સિમ્પલ સમજાવ્યું ને કે આ કોઈ સ્ટ્રીપ છે અને સપોઝ હું લિનિયરલી જોઈશ ને એટલે આ રીતે મને રેક્ટેંગ્યુલર દેખાશે. બરાબર. લાસ્ટ ટાઈમ સમજાવ્યું ને, તો આ ડિસ્ટન્સ આ કેટલું છે? ટી જેટલું. આ ટી છે અને આ કેટલું થશે? આનો ડાયમીટર ડી છે. તો આ લિનિયર ડિસ્ટન્સ કેટલું થશે? પાય ઇન્ટુ ડી. વન કાઇન્ડ ઓફ રેક્ટેંગ્યુલર થશે. એટલે આનો એરિયા કેટલો લખાશે? લેન્થ ઇન્ટુ વિથ. પાય ડી ઇન્ટુ ટી. બરાબર. તો આ એરિયાના જે ઇક્વેશન છે ને એ ખાસ આપણે આઈડિયા હોવો જોઈએ. ચાલો હવે ડિઝાઇન કરવા માટે વેરિયસ કાઇન્ડ ઓફ ફેલિયર જોઈશું. સી સપોઝ સોકેટ છે, એની અંદર મેં સ્પીગોટ ઇન્સર્ટ કરાવેલો છે. આ રીતે કંઈ કરશે, હોલ થ્રુ આઉટ થશે. એટલે એમાં હું શું ઇન્સર્ટ કરાવી દઈશ? કોટર. હવે એકચ્યુઅલમાં જ્યારે લોડ લાગશે આખો જોઈન્ટ થયો, હવે એકચ્યુઅલમાં સપોઝ કમ્પ્રેસિવ લાગે છે બંને બાજુથી હું પ્રેસ કરીશ તો અંદર કંઈક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. સપોઝ ટેન્સાઇલ લગાવું છું તો આના અલગ અલગ ફેલિયર થઈ જશે. આ બધા ફેલિયર ઇન્ડિકેટ કરે છે. સમજાણું. તો ફેલિયર કયા કયા છે એ ડિસ્કસ કરશું અને ઇક્વેશન લખશું. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ, સપોઝ સ્પીગોટ છે. સ્પીગોટમાં પહેલું શું લખેલું છે? ફેલિયર ઓફ રોડ. ફેલિયર ઓફ રોડ ઇન ટેન્શન અથવા તો કમ્પ્રેશન. રોડ કયો આવ્યો? આ શાફ્ટ. તો અહીંયા આ શાફ્ટ છે આખી. તો શાફ્ટમાં સપોઝ ટેન્સાઇલ લાગે છે, ટેન્શન લાગે છે એટલે અહીંથી એ ફેલ થઈ જશે. ઇક્વેશન આપણું સિમ્પલ જ હશે. શું હશે? તો કે ટેન્સાઇલ સ્ટ્રેસ છે અથવા તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે અથવા તો શીયર છે. ઇક્વેશન શું લખાશે? ફોર્સ કેટલો લાગે છે એ ડિવાઇડ બાય એનો એરિયા. બરાબર. તો અહીંયા ટેન્સાઇલને લીધે આ બ્લેક કલર જે દેખાય છે ને ફેલિયર એરિયા છે. અને આનો ડાયમીટર કેટલો છે? ડી જેટલો. આ ડાયમીટર કેટલો છે? ડી જેટલો. તો આ એરિયા લખવાનો છે. પહેલાં હું ઇક્વેશન લખીશ. ફેલિયર કયા ટાઈપનું? ટેન્સાઇલ. તો ટેન્સાઇલ સ્ટ્રેસ ઇક્વલ ટુ
આની ઉપર કેટલો ફોર્સ લાગે છે, પુલિંગ ફોર્સ. સપોઝ અહીંયા એફ જેટલો ફોર્સ બંને બાજુ લાગે છે, તો એફ ડિવાઈડ બાય અને ફેલિયર એરિયા, એટલે આ એક્ચ્યુઅલમાં ફેલિયર એરિયા છે. ડાયામીટર કેટલો છે ડી, તો સર્ક્યુલર એરિયા કેટલો લખાશે, પાઈ બાય ફોર ડી સ્ક્વેર. એટલે ઇક્વેશન શું લખાશે, ફોર્સ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ પાઈ બાય ફોર ડી સ્ક્વેર. અહીંયાથી ક્વોટર જોઈન્ટની ડિઝાઇન સ્ટાર્ટ થશે. સિમ્પલ આ ઇક્વેશન મૂકશું ને, એટલે અહીંયાથી આપણને શાફનો ડાયામીટર મળી જશે. બરાબર, ડેટા આપેલા હશે, ભાઈ ક્વોટર જોઈન્ટ છે એના ઉપર આટલો ફોર્સ લાગે છે, પછી ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ આટલી છે, આવા ડેટા આપેલા હશે. એટલે અહીંયા આપણને શાફનો ડાયામીટર મળી જશે. એટલે પહેલું ઇક્વેશન થશે, પહેલું ફેલિયર થશે, ફેલિયર ઓફ રોડ, રોડ એન્ડ મતલબ કે શાફ્ટ ઇન ટેન્શન અથવા તો કોમ્પ્રેશન. થશે ઇક્વેશન એફ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ પાઈ બાય ફોર ડી સ્ક્વેર. આ રીતે સેટ ઓફ ઇક્વેશન આપણે બનાવવાના છે, પણ બેઝ શું છે, સિમ્પલ ઇક્વેશન સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ ઓપન એરિયા. કયા ટાઈપનો સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એ આઈડેન્ટિફાય કરશું, અને કેટલો ફેલિયર એરિયા છે એ કેલ્ક્યુલેટ કરીને અહીંયા મૂકી દઈશું ને, એટલે આવા સિમ્પલ ઇક્વેશન બનશે. એ ઇક્વેશનનો યુઝ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ મતલબ આ બધા ડાયમેન્શન કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ થશે.